કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ પણ શરૂ થયું પણ વારંવાર અડચણો આવતા રોડનું કામ કોન્ટ્રાક્ટરે અધૂરું છોડતા સ્થાનિક રહીશો આક્રોશ ફેલાયો છે મારુતિનગરના સ્થાનિક રહીશોએ રોડનું કામ વહેલી તકે ચાલુ કરાવવા માંગ કરી હતી જ્યારે પાલિકા સભ્ય ઇબ્રાહિમ કલકલે જો કામ વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો ધણા પર બેસવાની ચિમકી પણ ઉચ્ચારી છે તંત્ર દ્વારા વિવિધ વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા બાદ તે પૂર્ણ કરવા માટેની કોઈ તકેદારી રાખવામાં આવતી નથી ત્યારે તેવા તમામ કામો પૂર્ણ કરવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવે તે આવશ્યક છે આજે હું વોર્ડ નંબર બે ના છેવાડા વિસ્તારમાં ઊભો છું અને સાઈડમાં લાગે છે વોર્ડ નંબર આઠ અને ત્યાં એક રોડ છે જે વોર્ડ નંબર બેમાં તો ઘણો ઓછો છે એનો વધારે પડતો ભાગ વોર્ડ નંબર આઠમાં છે પરંતુ આ જે એવો રસ્તો છે કે વોર્ડ નંબર આઠના માણસો પણ ડાયરેક મોમદપુરા સુધી આવી શકશે અને વોર્ડ નંબર બેના એટલે કે કોઈ પણ વ્યક્તિ આ સાઇડથી પશ્ચિમ વિસ્તારથી પૂર્વ વિસ્તાર સુધી રોપટી જઈ શકશે એ માટે અમે આ રોડ જનભાગીદારીમાં લગભગ બે વર્ષથી આ રોડનું એસ્ટિમેટ છે બાર લાખ રૂપિયા તેમાં ભાગીદારીમાં ત્રણ લાખને બેતાલીસ હજાર મારા ડોનેટર એટલે કે જાવિદભાઈ બોમ્બેવાલાએ મને રિક્વેસ્ટ કરી અને આ રોડ મુકાયો મારા લેટર પેડ ઉપર અને મેં મૂકેલો છે આ બે વર્ષથી પૈસા ભરેલા છે આના ટેન્ડરો બી ભરાયા એક બે કોન્ટ્રાક્ટરો અમુક કારણો વશ બદલાઈ ગયા આમાં કોઈક ને કોઈક આ રોડ ના બને તેવા રોડા ઊભા કરે છે પરંતુ આ વખતે જે કોન્ટ્રાક્ટર છે મેં એને એકદમ વિશ્વાસમાં લઈને આ કામ ચાલુ કરાવેલું છે પરંતુ તમે જોઈ રહેલા છો મેટલ નંખાઈ ગયા જાલી બંડાઈ ગયેલી છે અને રોડ ભરવાની તૈયારીમાં આવી ગયેલો છે ત્યારે એન ટાઈમે એવું કહેવામાં આવ્યું કે આ રોડ ભરવાનું સાહેબે ના પાડેલી છે કયા સાહેબે ના પાડેલી છે એ મને ખબર નથી પરંતુ આ રોડ એક પ્રજાને ખૂબ ફાયદાકારક નીવડે એવો છે જ્યારે ઓવરબ્રિજ બનવાનું કામ ચાલુ થશે ત્યારે આ રોડ આપણને ઘણો કામ લાગશે કારણ કે આ બાયપાસ રોડ બની જશે અહીંયાથી આપણે ટ્રાફિક વાળવો જ પડશે એટલે ભવિષ્યમાં પણ આ રોડ ઘણો ઉપયોગી છે તેમ છતાં પબ્લિકના હીટના કામમાં કોઈ અવરોધ ઊભો કરે છે અને વારંવાર આ રોડ ના થાય તે માટે પ્રયાસો કરી રહેલા છે પરંતુ હું દાવા સાથે કહું છું કે આ રોડ હું કામ કરાવીશ અને મારે એના માટે જો ધરણા કરવા પડશે તો હું મારા ટેકેદારોને લઈને પાંચ બટ્ટી રંગ ઉપરની સામૂહ યા પછી નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ધરણાં પર ઉતરી જશ એટલે મારી માંગણી અને લાગણી છે પ્રમુખ સાહેબને કે આ કામ જલ્દીમાં જલ્દી કરાવો નહીં તો પછી અમારે બીજી રીતના કે ધરણા કરીને કે આંદોલન કરીને દેખાવો કરવા પડશે તે પરિસ્થિતિ ઊભી ન થાય તે પહેલાં કામ ચાલુ કરાવો એવી મારી લાગણી છે માગણી છે અમારે આ રોડની બહુ તકલીફ છે બહુ જરૂરિયાત છે અમારા છોકરાઓ સ્કૂલ જવા માટે મોહમ્મદપુરાથી લઈને પાંચ બતીસ સુધી માટે આ રોડની બહુ અગત્યની અમારે સૂચના છે કે અમારે આ રોડ બનાવી આપે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી કોઈને અટકાવવાથી આ બંધ છે એના માટે અમારે આ જરૂરી છે બહુ જ એવું છે ચોમાસામાં તમારે ખૂબ જ અગત્યનો સંસ્કાર કરવું પડે છે કે અમારે જવાનો કોઈ રસ્તો નથી અહીંથી ત્યાં સુધીનો